सब्सक्राइब करो आपनी चैनल नावड़ी ने अने जुओ सुंदर मजानी वार्ताओ। तरस्या कागड़ानी चटुराई। केम छो बाळ मित्रो, मजा माने बाळ मित्रो। आजे आपणे एक सुंदर लोकप्रिय अने लोक प्रसिद्ध वार्ता जोवाना छे। ए वार्तानु शीर्षक छे तरस्या कागड़ानी चतुराई। ए वार्ता थकी आपणने शुं शीखवा मळे छे ए आपणे वार्ताना अंतमां जोईशुं। तो चालो जोईए तरस्या कागड़ानी चतुराई। एक समयनी आ वात छे। एक कागड़ो हतो। ए कागड़ो आकाशमां उड़तो उड़तो जई रह्यो हतो। उनाळाना दिवसो हता अने बपोरनो समय हतो। गर्मी पण खूब पड़ी रही हती। एवामां कागड़ाने खूब ज तरस लागे छे। तेथी ते आकाशमां उड़ता उड़ता पाणीनी शोधमां आम टेम जोवा लाग्यो। पण एने क्यांय पाणी देखातुं न हतुं। ते उड़ता उड़ता नीचे आवे छे अने आम थी टेम पाणीनी शोध करे छे। पण एने क्यांय पाणी मळतुं नथी। तळાવો અને નદીઓ પણ સુકાઈ ગયા હતા। ઉડતા ઉડતા એ ખૂબ થાકી જાય છે અને ગરમીના કારણે તરસ પણ ખૂબ લાગવા લાગે છે। તેથી એ પોતાનો થાક ઉતારવા માટે એક ઝાડની ડાળી ઉપર જઈને બેસે છે। થોડીવાર એ ઝાડની ડાળી પર બેસ્યા પછી અચાનક એની નજર ઝાડ નીચે એક ઘડો હતો એના પર પડી। તેથી તેને વિચાર આવ્યો કે કદાચ આ ઘડામાં પાણી હશે। તેથી તે ઉડીને ઘડા પાસે જાય છે અને ઘડા ઉપર બેસી જાય છે અને ઘડામાં જુએ છે તો પાણી હતું, પણ એ ખૂબ નીચે હતું। એ કાગડો એ પાણી પીવાનો પ્રયત્ન કરે છે, પણ કાગડાની ચાંચ એ પાણી સુધી પહોંચતી નથી। તેથી કાગડો વિચારવા લાગ્યો કે હવે શું કરવું। થોડીવાર વિચાર્યા પછી એની નજર ઘડાની આસપાસ પડેલા કાંકરા ઉપર પડી। તેથી કાગડાને એક યુક્તિ મળી ગઈ। ત્યાર પછી કાગડો એક એક કાંકરો ઉઠાવીને એ ઘડામાં નાખવા લાગ્યો। જેમ જેમ એ ઘડામાં કાંકરો નાખતો તેમ તેમ પાણી થોડું થોડું ઉપર આવતું હતું। આમ ઘણા કાંકરા નાખ્યા પછી કાગડાએ જોયું તો પાણી એની ચાંચ પહોંચે ત્યાં સુધી આવી ગયું હતું। ત્યાર પછી કાગડો એ પાણી પીવા લાગે છે અને આમ ભર પેટ પાણી પીધા પછી કાગડાની તરસ મટી જાય છે અને પછી કાગડો ઉડીને પાછો પોતાને રસ્તે જતો રહે છે। તો બાળ મિત્રો, મજા આવીને આ વાર્તા જોવાની। બાળ મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે છે કે જેમ કાગડાએ ચતુરાઈ અને મહેનતથી પોતાની તરસ છીપાવી, તેમ જો મુશ્કેલીના સમયે ચતુરાઈ અને મહેનતથી કામ લેવામાં આવે તો કોઈ પણ મુશ્કેલી દૂર થઈ શકે, બરાબર ને? તો આવજો બાળ મિત્રો, ફરી મળીશું આપણે એક નવી વાર્તા સાથે। આવજો।